આપણી રકમ કઈ હતી 2x + 5y બરાબર k એમાં x ની જગ્યાએ 3 y ની જગ્યાએ 5 3 2 6 5 5 25 k બરાબર 31 પતી ગયું આપણે શું લખીશું પેલા આપણી રકમ માંથી 3x ની જગ્યાએ 2 y ની જગ્યાએ -6 ઓછા 3k બરાબર 18 ઓછા 3k બરાબર 18 ઓછા 6 ઓછા 3k બરાબર 12 માઇનસ સામે આપી દો 3k બરાબર -12 k બરાબર -12 ભાગ્યા 3 k બરાબર -4 સમજણ પડી ગઈ હા ચલો પાંચમો દાખલો ઉકેલ હોય શોધો ચલો ધ્યાન અહીંયા 5 2 kx + 4y = 33 નો ઉકેલ છે બરાબર ધ્યાન રાખશો રોજે રોજ કામ થોડો ભણવાનું બહુ ઈઝી 5k બરાબર 25 k બરાબર 25 ભાગ્યા 5 અહીંયા ધ્યાનથી બેસવાનું પેલા તો આવવું પડે ધ્યાનથી બેસવું પડે જે ભણો એમાં ધ્યાન રાખવું પડે અહીંયા વ્યવસ્થિત એક વાર લખવું પડે ઘરેથી બધી જેટલી વાર આપ્યું એક વાર કે બે વાર જેટલી વાર આપ્યું એટલી વાર લખી નાખો એટલે તમને ચેપ્ટર આવડી જાય સર આનું નહીં આપ્યું ને તમે આ ચેપ્ટર નું એક વાર એટલે આ આવી નોટ એક વાર માં તો આવી જાય ચલો દાખલો 6 પહેલું વાક્ય શું લખીશ તું કે 3 ઉકેલ છે ઉકેલ કોણ છે આ ઉકેલ આ રકમ છે લખવું પડે કે 3 ઉકેલ છે તમે એમ નમ x / k ને y / 3 નથી લેતા એ ઉકેલ છે એટલે માટે x / k y / 3 મુકતા સર 2x + 5y / 70 2 * k + 5 * 3 / 70 2k + 15 / 70 2k / 70 - 15 2k / 2 k / 2 / 2 k / 2 દાખલો 7 જો 2 3 એ 7x - 3y = k નો ઉકેલ હોય તથા a + 1 a 2x + y = b નો ઉકેલ હોય તો
A ની A તથા B ની કિંમત શોધ. ચલો ધ્યાન અહીંયા અમે બે દાખલા આપ્યા A ને B બે છે, શું બોલે ખબર પડી ગઈ? એટલે આમાં કઈ એવું નહીં વિચારવાનું કે દાખલો નવો આવ્યો, પહેલા એક દાખલો ભણી નાખું પછી બીજો દાખલો ભણીશું. તો પહેલો દાખલામાં શું છે? બે ત્રણ આનો ઉકેલ છે, એટલે બે ત્રણ એ 7x - 3y બરાબર a નો ઉકેલ છે, માટે x બરાબર 2 y બરાબર 8. આપણી જે રકમ હતી, રકમ કઈ હતી આપણી? 7x - 3y બરાબર a, એમાં x ની જગ્યાએ 2 મૂકીએ, y ની જગ્યાએ 2, y ની જગ્યાએ 3. 7 2 4 - 7 - 3 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 -
બરાબર 5 મુકતા એટલે એ ની જગ્યાએ કેટલા લાગ્યા 5 વત્તા 1 એટલે કે 5 અને 6 આ આપણો જે બીજી રકમ નો ઉકેલ હતો એમાં a ને a plus 1 લખ્યું a ની વેલ્યુ આપણી 5 હતી મળી હતી એટલે અહીંયા 5 આ 5 વત્તા 1 એટલે 5 ને 6 કે આ બીજા સમીકરણ 2x plus y બરાબર 2 નો ઉકેલ છે માટે x બરાબર 5 અને y બરાબર 6 મૂકતા 2x plus y બરાબર 2 2 5 plus 6 બરાબર 2 10 plus 6 બરાબર 2 b બરાબર 16 a બરાબર 5 ને b 16 ખબર પડી કે ના આ સુધી અઘરું લાગે કામ લાગે ભાઈ તું પણ એટલે આપણો બરાબર તો ડબલ અપ કર દો બકા કે તો બકા વાંધો 4.13 નો 64 આટલો જો x બરાબર 2 y બરાબર 1 a સમીકરણ 2x plus 3y બરાબર k નો ઉકેલ હોય તો k શોધો ચલ વામાં ગણાય બેન ઉકેલ કોણ છે x = y આ ઉકેલ જ આપી દીધો એટલે અહીંયા લખ્યું x બરાબર 2 y બરાબર 1 મૂકતા તો આપણી રકમ કે 2x plus 3y બરાબર 1 x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 1 4 plus 5 4 બરાબર 1 તો ત્રીજો દાખલો એક આવો છે જો આ તમને વિભાગ ડી જે એડિંગ હતું એ એડિંગ વાળા જેટલા દાખલા હતા પેલા સાથે સાત પ્રેક્ટિસ એક બે ત્રણ ચાર ને પાંચ આ ચોપડી નો સ્વાધ્યાય 4.2 માં હતો અને હવે કયો આવ્યો ચોપડી નો સ્વાધ્યાય 4.3 સમજા પડે એટલે આ બધા તમને એક વિભાગ ના દાખલા એક પર પણ પરીક્ષા હવે તમારે શોધવાના બે શું પડે તો આપણે જોઈએ એટલે તમારું કામ થઈ જાય ચલો ભાઈ પાસ માટે મહેનત નથી કરવા રિઝલ્ટ લાવવા માટે આપણે મહેનત કરીએ જો બિંદુ 3-4 અને 9 નું જો ન આવડ્યું તો 10 નું ઈઝી થઈ જશે 9 નું આવડ્યું તો 10 નું ઈઝી થઈ જશે સમીકરણ 3y kx plus 7 ના આલેખ પરનું બિંદુ હોય તો k શોધો ચલો
बिंदु 3 4 ये समीकरण 3y is equal to ax plus 7 ना आलेख पर नो बिंदु छे सेम वस्तु કહેવાય જો કે એક વસ્તુ તમને કહી દઉં આપણે આલેખ દોર્યો નથી હજી હવે દોરી છું તો આલેખ પર જેટલા બિંદુ આવતા હોય ને એને એના ઉકેલ જ કહેવાય હું શું બોલે ખબર પડી ગઈ આલેખ પર જેટલા બિંદુ આવતા હોય આમાં કેવું હોય કે વિકલ સુરેશ સમીકરણ નો આલેખ એક રેખા મળશે એનો આલેખ કેવી મળશે એક રેખા હવે રેખા પર કેટલા બિંદુ હોય અસંખ્ય ઓછામાં ઓછા બે એવું બોલાય ઓછા વધારે બે એનો મતલબ બે કરતા વધારે કેટલે ખબર નથી કે એની પર જેટલા બિંદુ છે એ બધા એના શું કહેવાય ઉકેલ એના ઉકેલ કહેવાય ખબર પડી ગઈ તો અહીંયા એમાંથી એક ઉકેલ આપી દીધો છે એટલે અહીંયા લખીશું બિંદુ 3 4 એ આલેખ પરનું બિંદુ છે માટે 3 4 એ આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય માટે x = 3 y = 4 મુકતા py = ax + 7 x = 3 ને y ની જગ્યાએ 4 3 4 12 આ 3a प्लस 12 ઓછા 7 3 5 બરાબર 3 માટે 5 છેદ માં 3 બરાબર 1 એનો જવાબ 5 તૃતીયાંશ મળશે ખબર પડી ગઈ ભાઈ આપણે હા હવે નવો વિભાગ ઓમ બની છોટા માં હવે તમારો ઊંધો વિભાગ શરૂ થાય છે ઉંધા વિભાગમાં શું છે એ કહી દઉં વિભાગ ઈ નો મતલબ શું છે એ કહી દઉં વિભાગ ઈ એટલે ઉંધો તમને જવાબ આપ્યો હશે તમારે જાતે સવાલો શોધવા જાતે તમને એક બિંદુ આપ્યો હોય હવે એક બિંદુ કયા સમીકરણનું છે હા હા એ આપણે શોધવાનું હવે એવા બધા સમીકરણો શું થાય ગમે તે એટલે એના માટેની એક હિંટ લઈ લઉં જો ધ્યાન રાખજો આપેલ બિંદુ પરથી તે બિંદુમાંથી પસાર થતા રેખાઓના સમીકરણ મેળવે જો તમને આવા વિભાગ પાડવાથી ફાયદો શું થાય તમને આખું ચેપ્ટર કેટલાક પોઈન્ટમાં વહેંચાયેલું છે એ ખબર પડે છે પહેલા દિવસે આપણે એબીસી ભણ્યા હતા પહેલા દિવસ શું ભણ્યા હતા એબીસી પહેલા દિવસ શું ભણ્યા હતા આપણે એબીસી યાદ આવે વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ અને એબી અને સી ની કિંમત શું બીજા દિવસ આપણે શું ભણ્યા હતા ચાર ઉકેલ મેળવો કે ત્રણ ઉકેલ એવું ભણ્યા હતા ને કાલે પણ એ ભણ્યા હતા ભાઈ ગઈકાલે પણ એ ઉકેલ મેળવવાનું હતું અને આજે આપણે વિભાગ ડી કેમ સી કયો આવ્યો તો પછી સી તો એમાં તમે આવી જે આવી સંખ્યા એક કરવાનું તો પાડ્યો તો કે ન કરો એ અને બી ની વેલ્યુ શોધો અને પછી વિભાગ ડી માં આપણે કે શોધવાનું પડે અને વિભાગ ઈ હા સી માં એવો તો ઉકેલ છે કે નહીં એ તપાસવાનો વિભાગ ડી માં ઉકેલ આપી દીધો એટલે કે શોધવાનું હતો આમ શોધવાનું વિભાગ ઈ માં એક જ બિંદુ આપ્યું હોય એ બિંદુમાંથી પસાર થતી ઘણી બધી રેખાઓના સમીકરણ જાતે મેળવો એવું તો ચલો ચોપડીમાં એક દાખલો છે એવો સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 બિંદુ 2 14 માંથી પસાર થતી બે રેખા અમે એવું બે રેખા હું એની જગ્યાએ હું ચાર કરતો ચાર રેખાના સમીકરણ મેળવો હવે ધ્યાન તમારે જાતે સમીકરણ મેળવવાના છે જાતે સમીકરણ મેળવવાના મને ઉતાવળ કરવાની જ નથી કોઈ જાતે સમીકરણ મેળવવાના છે રકમ જાતે બનાવો કિલામાં ઉકેલ જાતે મેળવવાના છે એક સમીકરણ આપી દઉં આપણે વિભાગ સી માં અને બી માં કે ભાઈ 2x + 3y = 7 ના ચાર ઉકેલ મેળવો તો પછી આપણે 2x = 7 + 3y x + 7 + 3y / 2 3y = 0 મૂકતા પછી જે મળ્યું એના પછી છેદ ઉમેરતા અથવા બાદ કરતા એટલે બોક્સ બનાવીને આપણે ઉકેલ મેળવતા કેરાઈ ગયો એ આમાં ઊંધું આપ્યું છે અમે એક ઉકેલ આપ્યો છે
और जाते हैं समीकरण मिलवाना तो कसूत नहीं करवाना ध्यान नहीं है जो बिंदु 2 14 6 माटे x बराबर 2 y बराबर 14 लेता मुक्ता तो आवे नहीं आमा अरे छेद दे सेवा मुकी तो सेवा मुकी तो जाते रह लेवाना कोई पर तुम्हारी इच्छा रहे तो हम इजी बनाओ x plus y x minus y 2x plus y 2x minus y x plus 2y x minus पता समीकरण द्विचल छे x ने y बे को लेवा पड़े ना आपरे समीकरण मा એટલે આપણે અહીંયા પહેલા આવું લખીશું x પહેલું સમીકરણ x plus y x એટલે કે લા 2 અને y એટલે 14 એટલે આપો પહેલો જવાબ મળી ગયો કયો મળ્યો x plus y બરાબર 2 આ સવાલ મળ્યો કે કે આ સમીકરણ નો ઉકેલ થાય કે ના રે જુઓ તો થાય ને થાય ને હા થાય પછી બીજું લઈ આવું હવે 4 લેવાના x - y આ જવાબ 2 - 12 તો આપણો બીજું સમીકરણ આ પહેલું સમીકરણ મળે એટલે આ બીજું આ પણ મળ્યું કે મળ્યું ચેક કરો તમે હા હવે ત્રીજું લો ત્રીજું કયું લઈશું બોલો તમે કોઈ લેવાય પણ ઈઝી લેવાનું છે આપણે - 2y 2x + y ચલો તો 2 * 2 અને y એટલે 14 4 + 14 કેટલો જવાબ આવ્યો 18 આ બીજું ત્રીજું સમીકરણ કયું આવ્યું 2x + y બરાબર 18 હવે બોલ ભાઈ મને કોરેસ પણ ઈઝી તો નહીં ઈઝી ભલે 2x - y 2 * 2 - 14 4 - 14 શું જવાબ આવ્યો - 10 2x - y બરાબર - 10 પછી ગયો લાગો એટલે તમે જે ચાર સવાલ એવા છો ત્યાં કે જેનો ઉકેલ ખરેખર કોણ છે 2 14 જો ચેક કરો વિભાગ C પ્રમાણે ચેક કરો હું તમને વિભાગ C નો દાખલો પૂછું હોય તો આવું પૂછું તો x + y = 16 નો ઉકેલ 2 14 છે કરી ચકાસો તો છે હા પછી અહીંયા 2 અહીંયા 14 શું કરે 16 થઈ જશે પછી તમને એવું કે x - 2 - 12 નો ઉકેલ 2 અને 14 છે કે નહીં ચકાસો થઈ જાય એટલે આપણે આ ચાર પ્રશ્નો એવી શોધી કે જેનો ઉકેલ કોણ છે 2 અને 14 ત્રીજા ચેપ્ટર માં મજા નહી ચોથા માં આવી પાંચમા માં આવી ત્રીજા ચેપ્ટર માં આવી ચોથા ચેપ્ટર માં આવી બીજા ચેપ્ટર માં તું બરાબર ના ભણ્યો એટલે ના આવી હોય શરૂ શરૂ માં પહેલા બીજા બરાબર આવી જાય તો ના આવી પહેલા પહેલા માં કેવું દે કે તમારે રૂટિન પ્રમાણે વિભાગો પ્રમાણે ભણો બીજામાં તમે આઠમામાં નવમામાં અને સાતમામાં ભણીને આવ્યો એવો આવો એવો જેનિફર બિંદુ 2 3 આવેલ હોય એવા ચાર રેખાના સમીકરણો મેળવો આપણે શું કરવાનું બોલો બિંદુ 2 3 છે માટે x = 2 y = 3 લેતા પ્રથમ પહેલું સમીકરણ કઈ લઈ જો આપણે x + 2 + 3 એટલે 5 એટલે x + y = 5 આ પહેલું નંબર x + 2y x + 2y 2 - 3 x - y બરાબર x + 2y એવું લઈએ ને ભાઈ હા ખાલી એમાં જે કિંમત x ને y ની અંદર મૂકી દેવો કે આપો જવાબ આવે એને સમીકરણ બનાવી દેવો 520 x + 2 2 - 6 8 x plus 2y बराबर 8 minus 5 x minus 2y બે માં આનો એક પણ દાખલો ચાર માં નથી આલે કરો ચાર માં આલે બાકી બધા બે માં ચાર માં માર્ક હોય
બધું ઈઝી છે બગા બધામાં માલમ માલ જ થાવ છે ચાલો બે ત્રણ જાતિ આપું ટાઈમ હોય તો એ ભણવાની ઘરે થી ભણી નાખવાનું સમીકરણ મેળવો ભાઈ જયારે કોઈ બીજું બોલે ત્યારે બી બોલવાનું બિંદુ ત્રણ અને પાંચ બિંદુ ત્રણ પાંચ છે માટે x બરાબર અને y બરાબર પાંચ લેતા ત્રણ ઓછા પાંચ માઇનસ એક્સ ઓછા વાય બરાબર માઇનસ બીજું टू एक्स माइनस थ्री वाई अरे वाई बराबर ए पति क्यों ना हाँ अब जाते जाओ हाँ लखो मारो भाई लखाई क्यों सर एक मिनट एक लखो अधि स्वादे चार पढ़ ब्रांडो सर करो आगे जी स्वागत है अब विभाग डी नो दाखलो है भाई સમીકરણ 3x + 5y = 3 નો ઉકેલ હોય એ શું ચલો ગણાવો આ વિભાગ ડી નો દાખલો હતો સર હું ગણાવ આ ગણાવ્યું 3 ઇન્ટુ એ પેલા લખવાનું ને બિંદુ એ એ માઇનસ ટુ આલે ઇક્વલ ટુ બિંદુ છે માટે એક્સ બરાબર એ અને વાય બરાબર એ માઇનસ ટુ અને વાય બરાબર એ માઇનસ ટુ મુકતા આપણી રકમ બી હતી 3x + 5y બરાબર 3 દાખલો છ પેલા લખવો મળો હોય બધા અને આડું નહીં મજા આવે જે ક્રમ અનુસાર હોય આપણો વિભાગ ડી નો દાખલો છે સમીકરણ 3x + 3y = 7 માં
উকেল হয় উকেল শোধ স্যার আপনি বিভাগ নিন দাখল হ্যাঁ ত্রণ দাখলা যাচ্ছে આપણો ઓકે પહેલા ઉતારો બોર્ડ પર થી કોઈ ટાઈમ હોય તો પછી આ જાતે કરવાનો એ સોલ્વ કરો હા બરાબર 18 નો ઉકેલ હોય એલ શોધો અને આ જે દાખલો આપું છું એ વિભાગ ઈ નો એ તમે ગુંગું ના કરશો હજી ક્યાં ગુંગું થઈ ગયું છે મિલિન સર